व्हाट्सअप गाइज, આપણે મિશન 16 નો આજે 14મો પેપર, 14મો પેપર સુધી આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. આજે 14મો પેપર આપણે ભણવાના છીએ કે એમાં કઈ કઈ ટાઈપનું ન્યુ વેરાયટી આપણને આપી છે, કે જેનાથી આપણને ખબર પડે કે સેક્શન એમાં જે રોકડીઓ સેક્શન છે એમાં કેટલા કેટલા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું. તો જોઈએ એમાં પહેલો ક્વેશ્ચન. આપણને ખબર છે કે એમાં પહેલાં ખાલી જગ્યા જોઈએ છે, તો ખાલી જગ્યામાં કઈ કઈ ટાઈપનું આવે છે એ આપણે આજે જોઈએ. તો એમાં છે, આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. હવે ખબર છે કે આયર્નનો ભૂકો એટલે કે Fe, એમાં શું ઉમેરવાનું કીધું છે તો કે HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા તો કે બનશે FeCl3, અને ઉત્પન્ન શું થશે તો કે હાઇડ્રોજન વાયુ. તો કે શું ઉત્પન્ન થશે તો કે હાઇડ્રોજન વાયુ. હવે આપણે આને સંતુલિત કરીએ તો સંતુલિત કરવા માટે અહીંયા આપણે 6 લખવા પડશે. હવે 6 લખવા માટે અહીંયા કરવા પડશે 3, હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે. હવે અહીંયા 3 × 2 = 6 હાઇડ્રોજન થઈ ગયા, અહીંયા થઈ ગયા HCl. હવે અહીંયા થશે 2, અહીંયા મૂકવા પડશે 2, એ ક્લોરીનને સંતુલિત કરવા 3 × 2 = 6, તો અહીંયા ક્લોરીન 6 થઈ ગયા. ઓકે, તો શું ઉત્પન્ન થયું ફાઇનલી તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કે હાઇડ્રોજન વાયુ. નેક્સ્ટ જોઈએ તો આલ્કીનનું સામાન્ય સૂત્ર યાદ રાખજો. આલ્કેન નથી કીધું, બટ શું કીધું છે? આલ્કીન. આલ્કીનનું સામાન્ય સૂત્ર શું છે તો કે CnH2n, કાર્બન કરતાં હાઇડ્રોજન બમણા, એટલે કે આલ્કીનનું કીધું છે. એ ખાસ ધ્યાન રાખવાનું, એમાં મિસ્ટેક ન થવી જોઈએ. નેક્સ્ટ છે, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિમાં માટે તૈયાર કરે છે. કટોકટીની પરિસ્થિતિ માટે આપણને ખબર છે કે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ આપણને લડો કરો યા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે આપણા શરીરને. એટલે કે એ સ્થિતિમાં એ જે છે એ રસાયણો ક્યાં મુક્ત કરે તો કે બ્લડમાં, એટલે કે લોહીમાં મુક્ત કરે છે અને આખા શરીરમાં પ્રસરે છે. હૃદયના ધબકારા વધારી દે છે, કેમ કે આપણા શરીરને એ સમયમાં ઓક્સિજનની જરૂરિયાત વધુ માત્રામાં હોય છે. એટલે કે એક લડો કરો યા મરો યાની સ્થિતિમાં તૈયાર કરે છે આપણને. કયો અંતઃસ્ત્રાવ તો કે એડ્રીનાલિન. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. એ ક્યાંથી સ્ત્રાવ પામે છે તો કે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો હોય છે. ઓકે, નેક્સ્ટ છે, જંગલી કોબીજના માત્ર પહોળાપણોની કૃત્રિમ પસંદગી દ્વારા ખાલી જગ્યા શાકભાજીનો વિકાસ થયો. આપણને ખબર છે કે પહેલાંના જમાનામાં આદિમાનવ બધા જંગલી કોબીજનો ઉપયોગ કરતા હતા, ત્યારબાદ એમાંથી કુદરતી એટલે કે પ્રાકૃતિક પસંદગી કરીને વિવિધ વનસ્પતિઓ વિકસાવી. એ કઈ કઈ હતી તો કે પહેલાં શું હતું તો કે જંગલી જ કોબીમાંથી વિવિધ રીતે પ્રાકૃતિક પસંદ કરીને વનસ્પતિને વિકસાવવામાં આવી હતી. એમાં શું કર્યું તો કે વંધ્ય પુષ્પોનો ઉપયોગ કર્યો, વંધ્ય પુષ્પોનો ઉપયોગ કરીને ફ્લાવરની જાત વિકસાવી. પછી તો કે પુષ્પોનો વિકાસ રૂંધી નાખ્યો, થવા દીધો નહીં. તો કે તો એની કઈ જાત વિકસાવી તો કે બ્રોકલી તરીકે વિકસાવી. ત્યારબાદ એના પહોળા ભાગની પસંદગી કરી. કયા ભાગની? પહોળા ભાગની, એટલે કે પસંદગી કરીને શું કર્યું હતું તો કે પહોળા ભાગની પસંદગી કરીને કલરબી વિકસાવી. કઈ વિકસાવી? જાત કલરબી. હવે અહીં કીધું છે માત્ર પહોળા પણોની પસંદગી કરીને કઈ શાકભાજી વિકસાવી તો કે કેલે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે જંગલી કોબીજમાંથી વંધ્ય પુષ્પોનો ઉપયોગ કરીને ફ્લાવરની જાત વિકસાવી, પુષ્પોનો વિકાસ રૂંધીને બ્રોકલીની જાત વિકસાવવામાં આવી, ત્યારબાદ પહોળા ભાગની પસંદગી કરીને કલરબીની જાત વિકસાવવામાં આવી. આપણને ક્વેશ્ચન હતો કે માત્ર પહોળાપણોની કૃત્રિમ પસંદગી દ્વારા કેલે શાકભાજીનો વિકાસ કરવામાં આવ્યો છે. એટલે આ વસ્તુ યાદ હોય તો આના ઉપરથી કોઈ બી તમને સવાલ પૂછે તો એના રિલેટેડ તમે લખી શકો. નેક્સ્ટ છે આપણા વિધાનો ખરા કે ખોટા, જેની માટે હું તમને હંમેશા તૈયાર કરું છું કે આની માટે તમારે વિચારવાનો ટાઈમ માગી લેવા ક્વેશ્ચન છે.
પહેલું છે C2H6 એ પ્રોપેનનું અણુસૂત્ર છે, ખાસ ધ્યાન રાખજો. એ શું કીધું છે? પ્રોપેન. હવે આપણને ખબર છે, એક કાર્બન હોય તો મિથેન, બે હોય તો ઇથેન, ત્રણ હોય તો પ્રોપેન. ત્રણ કાર્બન જરૂરી છે, પણ અહીંયા તો બે જ કાર્બન છે, અહીંયા તો ખાલી બે જ કાર્બન છે, એટલે કે બે કાર્બન છે અને છ હાઇડ્રોજન છે. તો આ તો ઇથેનનું અણુસૂત્ર છે, પણ આપણને શું કીધું છે? આ પ્રોપેનનું અણુસૂત્ર છે. તો આ વિધાન આપણી માટે થઈ જાય ખોટું, કારણ કે આ શું છે? તો કે ઇથેન, મિથેન પછીનું છે બે કાર્બન વાળું ઇથેન. ઓકે, હવે શું કીધું છે? પ્લસ 1.0 ડાયોપ્ટર પાવર ધરાવતો લેન્સ, અંતર્ગોળ પ્રકારનો લેન્સ છે. હવે આપણને ખબર છે કે ઋણ નિશાની હોય તો અંતર્ગોળ હોય, અને ધન નિશાની હોય તો એ બહિર્ગોળ લેન્સની નિશાની છે. તો અહીંયા ધન છે એનો મિનિંગ છે કે આ બહિર્ગોળ લેન્સનો પાવરની વાત કરી છે, પણ અહીં આપણને શું કીધું છે? કે આ અંતર્ગોળ પ્રકારનો લેન્સ છે, એટલે કે આ વિધાન શું થઈ જશે? આપણું ખોટું થઈ જશે. શું થશે? ખોટું. હવે છે અનિયમિત પરિવર્તનના કિસ્સામાં પરાવર્તનના નિયમો પડાય છે. હવે પહેલાં તો આપણને પરાવર્તનના નિયમો ખબર હોય છે. પરાવર્તનના બે નિયમો છે, તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે, એટલે કે પ્રકાશનું કિરણ જે આપાત કોણે આપાત થાય છે એટલા જ કોણે પરાવર્તન પામે છે. બીજો નિયમ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. હવે આ બધા નિયમો કોની માટે છે? તો કે આ બધા નિયમો આપાત કિરણે આપાત્યું, પરાવર્તિત કિરણ દોરીએ, તો કે જે આપાત કોણ હોય એટલો જ તે શું હોવો જોઈએ? પરાવર્તન કોણ હોવો જોઈએ. આ બધું કોના માટે છે? તો કે નિયમિત પરાવર્તનના કિસ્સા માટે પરાવર્તનના નિયમો પડાય છે. જ્યારે ખરબચડી સપાટી હોય તો એના ઉપર કોઈ પણ કિરણ આપાત થાય છે તો એ પરાવર્તન સરખું થતું નથી, એટલે કે પરાવર્તિત થતા કિરણો સમાંતર રહેતા નથી, સમાંતર રહેતા નથી. એનો મિનિંગ કે એના માટે પરાવર્તનના નિયમો પડાતા નથી. આ વસ્તુ ખાસ તમારે નોટિસ કરી લેવાની. તો કે અનિયમિત પરાવર્તનના કિસ્સામાં પરાવર્તનના નિયમો પડાતા નથી, કેમ કે પરાવર્તનના નિયમો પહેલાં જ કીધું છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. ત્યારબાદ જોઈએ તો આપણે છે એમસીક્યુ. એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પી જવાબ. મેં તમને કીધું છે કે એનો જવાબ એના તે ચાર એમસીક્યુમાં જ આપેલો હોય છે, પણ એ શોધવાનો હોય છે. હવે શોધવાનો હોય છે એનો મિનિંગ એવો નથી કે એક સરખા બે ત્રણ દેખાતા હોય ને એવા જવાબ આપણને લાગે જ તે. એમાંથી આપણે ચૂઝ કરવાનો છે કે આ કરેક્ટ છે કે રોંગ છે. ઓકે, હું એક તત્વ છું, મારે બે ઇલેક્ટ્રોન કક્ષાઓ છે અને દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, તો હું કયું તત્વ છું? હવે આપણે કાનો વાંચીએ એના એમસીક્યુ તોય આપણે કહી શકીએ. શું કીધું છે? એક તત્વ છે, ધારો લે કે એ એક્સ તત્વ છે, એને બે ઇલેક્ટ્રોન કક્ષાઓ છે. કેટલી છે? બે ઇલેક્ટ્રોન કક્ષાઓ છે. હવે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? તો કે સરખી છે. તો કે બોરોનની વાત કરો, બેરેલિયમની, એલ્યુમિનિયમ, સિલિકોન, આ બધાની જોઈ લેવાની. તો આપણને ખબર છે કે બે અને બે, બે ને બે એટલે ચાર. તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, તો કે આ આખું તત્વ છે આપણું બેરેલિયમ બની જશે. ચાર ઇલેક્ટ્રોન ધરાવતું અને બે કક્ષકો ધરાવતું તત્વ આમાંથી કયું છે? તો કે બેરેલિયમ છે. બોરોનનું જોઈ લેજો, એલ્યુમિનિયમ, સિલિકોન, આ બંનેમાં આ જે શરત છે એ મેચ થતી નથી, એટલે આપણે કયું આવશે? બેરેલિયમ. ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો પ્રિઝમ વડે થતા પ્રકાશ, શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? આ મોટાભાગનો રિપીટિંગ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ઉપરનો જ હતા, એનો જે તમને મેં બેઝિક ખ્યાલ હતો, આઈડિયા હતો, મેં તમને ક્લિયર કરાવી દીધો હતો લાસ્ટ લેક્ચરમાં તે. તો કે એમાં હતું કે આપણને મહત્તમનું પૂછ્યું, છતાં આપણે ઓછાનું લખ્યું હતું. તો એ ખાસ જોઈ લેવું કે એના માટે આપણે પ્રિઝમ ઉપર એક સપાટી ઉપર શ્વેત પ્રકાશના કિરણપુંજને આપાત કરતાં એનું સાત રંગોમાં વિભાજન થાય છે. તો કે કયા કયા? તો કે જાની, વાલી, પીનારા.
આપણને ખબર છે કે સાત રંગોમાં શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે. તો કે સૌથી વધુ વિચલન કોનું થયું? તો કે જાંબલી રંગનું. અને સૌથી ઓછું વિચલન કોનું થયું? તો કે રાતા રંગનું. એ ખાસ ધ્યાન રાખજો, જાંબલી રંગનું વિચલન સૌથી વધુ થયું એની જે દિશા કરતાં, અને રાતા રંગનું વિચલન સૌથી ઓછા પ્રમાણમાં થયું છે. હવે આપણને આ વસ્તુનો ખ્યાલ હોય કે વિચલન, હવે વેગની વાત કરીએ તો વેગ એનાથી કેવું હોય? ઉલટું હોય છે. વેગ કેવો હોય છે? ઉલટો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણને અહીં શું કીધું છે? તો કે વધુ વિચલનની વાત કરી છે. વધુ વિચલનમાં કયું આવશે? તો કે જાંબલી રંગનું વિચલન સૌથી વધુ પ્રમાણમાં થયું છે. હવે નેક્સ્ટ જોવા જઈએ આપણે તો એની પછીનો ક્વેશ્ચન છે કે સ્ત્રીના ફલિતાંડના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમય કેટલા દિવસનો હોય છે? આપણને ખબર છે કે 280 દિવસનો ટાઈમ લાગે છે, લગભગ 280 દિવસનો ટાઈમ લાગે છે, અને 38 થી 40 અઠવાડિયા જેટલો ટાઈમ હોય છે, અને મહિનામાં ગણવા જાય તો 9 મહિના જેટલો સમય લાગે છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે 280 દિવસ લાગે છે. હવે નેક્સ્ટ જોઈએ તો આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કોણે કર્યા હતા? તો કે આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યા હતા. એણે વટાણાની જોડનો ઉપયોગ કરીને આનુવંશિકતાનો ખ્યાલ આપ્યો હતો. વટાણાના જોડ એટલે પસંદ કર્યો કેમકે સ્વપરાગિત હતો, એને આરામથી આપણે કૃત્રિમ રીતે પરપરાગિત પરાગનયન દ્વારા કરી શકે, એટલે એણે વટાણાની જાતનો ઉપયોગ કરીને આપણને આનુવંશિકતાનો ખ્યાલ આપ્યો હતો. હવે નેક્સ્ટ જોવા જઈએ તો એક શબ્દ છે, માંગ્યા મુજબ જવાબ લખવાના છે. તો એમાં જોઈએ તો પહેલું છે તો કે આહાર શૃંખલામાં ઊર્જાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે? તો કે આહાર શૃંખલામાં ઊર્જાનો પ્રવાહ એક દિશીય હોય છે, એટલે કે એક જ દિશામાં હોય છે. ક્યાં હોય છે? એક જ દિશામાં હોય છે, એટલે કે ઉત્પાદકોમાંથી પ્રાથમિક, ઉપભોગીમાંથી પ્રાથમિકમાંથી દ્વિતીયક, અને દ્વિતીયકમાંથી તૃતીય, એટલે કે આહાર શૃંખલામાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં, બીજા સ્તરમાં ત્રીજા સ્તરમાં, ત્રીજા સ્તરમાં ચોથા સ્તરમાં, એમ ક્રમશઃ સ્તરમાં ઊર્જાનો પ્રવાહ થતો રહે છે. પણ એક દિશીય હોય છે એનો મતલબ કે નીચેથી ઉપરના સ્તરમાં ક્રમશઃ જતો રહે છે, પણ ઉપરના સ્તરમાંથી નીચેના સ્તરમાં ઊર્જાનો પ્રવાહ પાછો આવશે નહીં, એટલે એને કહેવામાં આવે છે કે એક દિશીય પ્રવાહ આહાર શૃંખલામાં ઊર્જાનો જોવા મળે છે. કેમ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે, ત્યારબાદ તેમાંથી ઊર્જા પાછી સૂર્યપ્રકાશને આપી દેતી નથી, ત્યારબાદ તેનો તૃણાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરીને ઊર્જા મેળવે છે. એનો મતલબ એમ નથી કે તૃણાહારીઓ જે લીલી વનસ્પતિમાંથી ઊર્જા મેળવી એ પાછી લીલી વનસ્પતિને આપશે, એનો મતલબ છે કે એક દિશીય ઊર્જાનો પ્રવાહ રહે છે, પાછો ટુ વે છે ને, એ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વ. હવે આપણને ખબર છે કે નિષ્ક્રિય વાયુ તત્વમાં હાઇડ્રોજન પછીનો હિલિયમ જે છે, હિલિયમ સિવાયના નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ બધા જે તત્વો આવેલા છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કારણ કે એની નિષ્ક્રિય વાયુ તત્વ જ એટલે કીધું છે, કેમ કે એની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાથી એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. નેક્સ્ટ જોઈએ તો સૂર્ય ઉર્જા આધારિત સાધનોના નામ આપો. એ તો ઈઝી છે કે સૌર કુકર લખી દો, પછી સોલર વોટર હીટર, આ બધા આપણે સૂર્ય ઉર્જા આધારિત લખી શકીએ છીએ. પછી છે કે વિદ્યુત પરિપથમાં અવરોધની સંજ્ઞા કઈ છે? તો કે આપણને ખબર છે કે વિદ્યુત પરિપથમાં અવરોધની સંજ્ઞા આપેલી આવી છે, ઝિગઝેગ કરવાનું છે, ડન. આ અવરોધની સંજ્ઞાની વાત છે. નેક્સ્ટ છે, પુનઃ ઉપયોગ એ પુનઃચક્રિયકરણ કરતાં વધારે સારું ગણાય છે, કારણ આપો. પુનઃ ઉપયોગ એટલે કે રીયુઝ. રીયુઝમાં શું છે? તો કે ઊર્જાનો ઉપયોગ થતો
नथी। हवे उपयोग थतो नथी नो मतलब शू छे तो के ऊर्जा वपराती नथी, ऊर्जा वपराती नथी एटले शू छे तो के पर्यावरण उपर भारण पड़तू नथी। पर्यावरण उपर भारण नहीं पड़े, भारण पड़तू नथी, पर्यावरण उपर भारण न पड़े जेथी जेथी कुदरती संसाधनों छे जेनु संरक्षण थशे। कुदरती संसाधनों केवा रहेशे? सुरक्षित रहेशे। कुदरती संसाधनों संरक्षण थशे माटे पुनः उपयोग पुनः चक्रीय करता वधारे सारू गणाय छे। हवे आपणे आजे मिशन 16 नी सीरीज़ नो 14मो पेपर जोई लेशो तमे। हवे 14मो पेपर एटले के आपणने खबर छे के बे पेपर ज बाकी रहे छे। सेक्शन ए, सेक्शन ए नो मतलब छे के रोकड़िया मार्क्स, रोकड़िया मार्क्स सेक्शन ए माथी लई रहा बहु ज ईजी पड़शे तमने। एना माटे तमारे ट्विस्टेड क्वेश्चन जोवा पड़शे। एनो मतलब नथी कि आज पूछाशे, आना રિલેટેડ હોઈ શકે છે। પાસ થવાનો પંચામૃતનો પણ સિરીઝ આપણે શરૂ કરે છે જેમાંથી તમને ચાર ચેપ્ટરના ક્વેશ્ચન ઓલરેડી મળી ગયા છે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। હવે અમે બીજું નવું જલ્દીથી લાવશું જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તમને બહુ જલ્દીથી મળવાનું છે। પણ એના માટે તમારે એક કામ ઝડપથી કરવું પડશે, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવી પડશે। અમે તમારી માટે એટલી બધી મહેનત કરી રહ્યા છીએ, તમારે પણ અમને જબરજસ્ત રિસ્પોન્સ આપવો પડશે જેથી અમારો પણ ઉત્સાહ વધે અને તમારી માટે નવું નવું લાવતા રહેશું। કેમ કે પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ દિવસોમાં કરેલી મહેનત સફળ થશે અને તમે જેટલા સફળ થાવ એટલો અમને આનંદ થશે। અમારી ચેનલમાંથી તમને મળે એટલું ભરપૂર જ્ઞાન લેજો। આની PDF તમને અમારી એપ ઉપરથી આરામથી તમે ડાઉનલોડ કરી શકશો જે બિલકુલ ફ્રી છે। એના માટે તમારે અમારી ચેનલ છે, અમારી જે એપ છે ABC ક્લાસીસ ગાંધીનગર, એ તમારે આરામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ઇન્સ્ટોલ કરવી પડશે અને સબસ્ક્રાઇબ કરવી જેથી અમારી ચેનલ થ્રુ જે કંઈ તમને પ્રોગ્રામ જોવા મળે છે એને તમે આરામથી લાભ લઈ શકો। બાય બાય।